પાટણના સંતલપુર પંથકમાં નર્મદા વિભાગની જોહુકમી સામે આવી રહી છે। નિગમ દ્વારા સ્થાનિક વિભાગની કચેરીને કોઈ સંકલનમાં લીધા વગર જ મનમરજીથી જોહુકમીથી કામગીરી કરતા વિવાદના વંટોળ ઉભા થવા પામ્યા। પાટણના સંતલપુર પંથકમાં નર્મદા વિભાગની જોહુકમી સામે આવી રહી છે। નિગમ દ્વારા સ્થાનિક વિભાગની કચેરીને કોઈ સંકલનમાં લીધા વગર જ મનમરજીથી જોહુકમથી કામગીરી કરતા વિવાદના વંટોળ ઊભા થવા પામ્યા। બીજી તરફ નર્મદા વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી પણ યોગ્ય ગુણવત્તાયુક્ત કરવામાં નહીં આવતા લોકોમાં હેરાનગતિનો સામનો કરવાની નોબત આવી છે। સંતલપુર તાલુકાના સીધાડા સુઈગામ કસ્ટમ રોડ પર જજામ નજીક માઇનોર કેનાલ 2 પર નિગમે માર્ગ અને મકાન વિભાગની કોઈ મંજૂરી વગર બળજબરીથી જોહુકમી દાખવી નાલની કેનાલ ઓર કામગીરી કરી દીધી। કામમાં પણ ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં નહીં આવતા ટ્રક ફસાઈ જતા સોમવારે ટ્રક 3 દિવસ બાદ બહાર નીકળી 3 દિવસ અહીં વાહન વ્યવહારમાં ટ્રાફિક જામ થવા પામ્યો હતો, ત્યારે ગુરુવારે વહેલી સવારે આ સ્થળ પર ટ્રક ફસાઈ જવા પામ્યો હતો, જેના કારણે માર્ગ અને મકાન વિભાગ તેમજ નર્મદાના અધિકારીઓ દોડી આવ્યા। તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી, જોકે નર્મદ નિગમ દ્વારા માર્ગ અને મકાન વિભાગની મંજૂરી વગર જ નાળાની કામગીરી કરતા નિગમની જોહુકમી સામે આવવા પામી હતી। નિગમ દ્વારા નાળાની કામગીરી પણ રોડ પર ડામર કે અન્ય કામગીરી નહીં કરાતા માત્ર માટીકામ કરતા ગાડીઓ ફસાઈ જવાની ઘટના બનતા રોડ પર ટ્રાફિક જામ થવાથી ટ્રક ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જતા સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। વીરેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાંતલપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।